સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. કેળને લૂમમાં પણ પાનના ટપકાનો રોગ મુખ્ય છે. એમાં ત્રણ પ્રકારના ટપકાનો રોગ જોવા મળે છે, જે બાદામી અને કાળા રંગના થઈ આખા પાનને સૂકવી નાખે છે, જેથી કેળની લૂમમાં કેળાનો આકાર નાનો રહી જાય છે. તેમજ ઉત્પન્ન થતા વિવિધ હાર્મોન્સના કારણે લૂમ વહેલી પાકી જાય છે અને ખેડૂતને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે. તો મિત્રો, આ રોગથી આપણા પાકને બચાવવા માટે સંકલિત રોગ નિયંત્રણના પગલાં અપનાવવા આવશ્યક છે. તો આ માટે વિસ્તૃત માહિતી મેળવીશું. કેળા એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક નવો પાક ટીસી કલ્ચરથી અથવા તો તલવાર પીલાથી વાવવામાં આવે છે. પાકનું વાવેતર વધતા એમાં રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કેળાની અંદર પાનના ટપકાના રોગ જોવા મળે છે. આ પાનના ટપકાના રોગ ત્રણ પ્રકારના હોય છે. એક તો પાનમાં પીળા ત્રાક્યા આકારના ટપકાનો રોગ છે, બીજો છે એ બદામી ટપકાનો રોગ છે, ત્રીજો છે એ કાળા ટપકાનો રોગ છે. આ ટપકાના રોગને કારણે પાન પીળા પડી જાય છે, ટપકાઓ રાખોડી રંગના અને બદામી રંગના થાય છે. આવા ટપકાઓ જો હવામાં ભેજ હોય તો એની તીવ્રતા વધે છે અને એકાબીજા ટપકાઓ ભેગા થઈ અને આખા પાનને સૂકવી નાખે છે. ઘણી વખત આવા ટપકાઓ ધાર આગળથી શરૂ થાય છે અને ઊંધા વી આકારનો આકાર બનાવે છે, એટલે ધારેથી નસ તરફ પાન સડતા જોવા મળે છે. હવે આ જે ત્રણે ટપકાને કારણે એમાં જે લૂમ આવે છે, એ લૂમમાં જે કેળાની જે કદ છે એ નાનું રહે છે. આ ઉપરાંત આ ટપકાને કારણે અમુક પ્રકારના હોર્મોન્સ જે ઉત્પન્ન થતા હોય છે એને કારણે કેળાઓ વહેલા પાકી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન જાય છે. આ નુકસાન અટકાવવા માટે પણ ખેડૂત મિત્રોને એક ખાસ સલાહ આપવામાં આવે છે કે રોગનું નિયંત્રણ માટે દવા છાંટતા પહેલાં આવા સુકાઈ ગયેલા અસરગ્રસ્ત જે પાન છે એને ખેતરમાંથી દૂર કરી અને એને બાળી નાખવા જોઈએ, ત્યાંથી રોગ આવતો અટકાવી શકાય. ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે બજારમાં ઉપલબ્ધ મેન્કોજેબ દવા છે એ 10 લિટરમાં 30 ગ્રામ લેખે નાખી ઓગાળીને જો છંટકાવ કરવામાં આવે મહિના અથવા તો રોગની તીવ્રતા પ્રમાણે 2 મહિને તો પણ સારું નિયંત્રણ થાય છે. આ ઉપરાંત બજારમાં બીજી પણ ઉપલબ્ધ દવાઓ, ખાસ કરીને કાર્બેન્ડેઝિમ દવા છે એ 10 લિટરમાં 10 ગ્રામ છે, પ્રોપિકોનેઝોલ દવા છે એ 10 મિલી 10 લિટરમાં છે, અથવા તો હેક્ઝાકોનેઝ દવા છે એ દવા પણ 10 મિલી 10 લિટરમાં ઓગાળી અને મહિના અથવા તો 2 મહિનાના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવામાં આવે તો રોગનું સારું નિયંત્રણ થાય છે. કેળમાં આ ઉપરાંત એક બીજા પ્રકારનો રોગ આવે છે, તે ગુલ્લો મરી જવો એવા પ્રકારનો રોગ આવે છે. ખાસ કરીને જ્યારે કેળાની અંદર લૂમ નીકળતી હોય ત્યારે એ લૂમની આજુબાજુમાં જગ્યામાં પાણી ભરાવાને કારણે ફૂગ અને જીવાણુની વૃદ્ધિ થવાને કારણે આ ગુલ્લો સડી જાય છે અને વજન વધવાને કારણે ગુલ્લો નમી પડે છે અને આને કારણે તેમાંથી ઉત્પાદન મળતું નથી. આ રોગના નિયંત્રણ માટે ખેડૂતોએ ખાસ કરીને સ્ટ્રેપ્ટોસાયક્લિન દવા છે એ એન્ટીબાયોટિક છે એ 1 ગ્રામ 10 લિટરમાં વધતા કાર્બેન્ડેઝિમ દવા છે એ 10 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળીને ગુલ્લો જ્યાંથી સડતો હોય એ જગ્યાની અંદર જો નાખવા 100 ml જેવું દવાવાળું પાણી. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. આજે આપણે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના મુખ્ય પાક નાળિયેરી વિશે આપણે વાત કરીશું. આપણા વિસ્તારમાં નવું વાવેતર થાય છે તો ખેડૂત ભાઈઓ તેમાં વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકે, જેમ કે વેરાયટી પસંદ કરવી? આપણા વિસ્તાર પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે આપણે વેરાયટી પસંદ કરવી જોઈએ, જેમાં દરિયાપટ્ટીના વિસ્તારમાં હાલ દેશી TDDT એ જે શંકર જાતો છે તે ઉત્પાદનલક્ષી જાતો છે. ખાતરની વાત કરીએ તો શરૂઆતના જે 3 વર્ષ હોય છે એ ખાતર વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ છે, કારણ કે
નાળિયેરીનું ઉત્પાદન આપણે વાતાવરણ માવજત પ્રમાણે 3-4 વર્ષે ચાલુ થાય છે. તો પ્રથમ વર્ષે આપણે ખાતર દેવું હોય, છાણિયું ખાતર છે તે 20 કિલો, એમોનિયમ સલ્ફેટ છે તે 330 ગ્રામ, મ્યુરેટ પોટાશ છે તે 330 ગ્રામ, અને સિંગલ સુપર ફોસ્ફેટ છે તે 415 ગ્રામ આપવામાં આવે છે. તેવી જ રીતે બીજા વર્ષે 30 કિલો છાણિયું ખાતર, 660 ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ, 660 ગ્રામ એમોનિયમ સલ્ફેટ અને 830 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ આપવાની ભલામણ આવે છે. આપણે દેશી ખાતરનો જથ્થો વધારી શકીએ, જેમ કે પ્રથમ વર્ષે 20 કિલો આપેલું છે તો ત્રીજા વર્ષે આપણે 50 કિલો દેશી ખાતર, મ્યુરેટ ઓફ પોટાશ 2 કિલો, સિંગલ સુપર ફોસ્ફેટ 2 કિલો અને એમોનિયમ સલ્ફેટ 2.5 કિલોની ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત લીંબોડીનો ખોળ છે, માછલીનું ખાતર છે, સેન્દ્રિય ખાતર છે, એ આપવાથી પણ ઉત્પાદન ક્ષમતા નાળિયેરીની વધે છે. આ જે મેં ખાતરોની ખાતર વ્યવસ્થાની વાત કરેલી છે, તે ખાતર આપવા કઈ રીતે તે ઘણું મહત્ત્વ ધરાવે છે. એમનેમ ખાતર ન નાખતા આપણે નાળિયેરીના થડમાં રિંગ બનાવી અને તેમાં વ્યવસ્થિત ગાળો કરી અને ખાતર જો માટીથી દાટવામાં આવે તો તેનું રિઝલ્ટ વધારે મળે છે અને ખાતર પૂરેપૂરી ક્ષમતામાં નાળિયેરી લઈ શકે છે, જેથી ઉત્પાદન ક્ષમતા નાળિયેરીની વધે છે. તો આપણે જૂન જુલાઈમાં અને બીજો હપ્તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપી શકીએ છીએ. નાળિયેરીમાં હવે બીજો જે મહત્ત્વનો મુદ્દો છે તે પિયત વ્યવસ્થા છે. હવે આપણે શરૂઆતના 3 વર્ષ જે નાળિયેરી વાવીએ છીએ, 3 વર્ષની થાય ત્યાં સુધી જે પિયત વ્યવસ્થા છે તે બહુ મહત્ત્વ ધરાવે છે. જેમ કે શિયાળામાં જ્યારે આપણે પિયત આપવું હોય ત્યારે 8-12 દિવસે આપવું જોઈએ, અને ઉનાળામાં પાણીની અછત હોય, પાણીની ખૂબ જરૂરિયાત હોય, એટલે આપણે જે પિયતનો ગાળો છે તે 4-6 દિવસનો રાખવો જોઈએ. જેમ જેમ નાળિયેરી મોટી થાય, એટલે કે 3 વર્ષની થાય, એટલે જે નાળિયેરીની આપણે રિંગ બનાવેલી હોય તે રિંગ ધીરે ધીરે મોટી કરવાની હોય છે. એટલે કે 4 વર્ષની નાળિયેરી હોય ત્યારે 2.5 મીટરની ત્રિજ્યાવાળી રિંગ બનાવવી જરૂરી છે, જેથી પાણીનો પૂરેપૂરો સંગ્રહ નાળિયેરી કરી શકે અને પાણી પૂરતા પ્રમાણમાં તેને મળી રહે. જ્યાં ઓછો વરસાદ પડે છે, પાણીની અછત છે, ત્યાં ડ્રીપ ઇરિગેશનનું ખૂબ જ મહત્ત્વ છે. હાલ ઘણા વિસ્તારમાં ડ્રીપ ઇરિગેશન રખાયેલ છે, જેને હિસાબે ઉત્પાદન અને ક્વોલિટીમાં ગુણવત્તા સારી સભર મળે છે. હવે એક સંશોધન થયા મુજબ ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પુખ્ત વયની જે નાળિયેરી છે તેના બગીચામાં માર્ચથી જૂન દરમિયાન 47 લિટર પાણી મળે, એટલે કે 1 ડ્રીપર 1 ખામણામાં 47 લિટર પાણી આપે તો ઉત્પાદન તેનું વધે છે. તેવી રીતે શિયાળામાં એટલે કે ઓક્ટોબરથી નવેમ્બરમાં 30 લિટર પાણીની જરૂરિયાત રહે છે. આ ડ્રીપ ઇરિગેશનથી નાળિયેરીમાં 47-50% સુધીનો પાણીનો બચાવ થાય છે, ક્વોલિટીસભર ઉત્પાદન મળે છે. ક્વોલિટીસભર ઉત્પાદન મેળવવા માટે પાક સંરક્ષણના પગલાં લેવા પણ ખૂબ મહત્ત્વના છે. હવે જ્યારે ઇરિયોફાઇટ માઇટ હોય ત્યારે મોનોકોટોફોસ 0.2% દ્રાવણ મૂળ શોષણથી આપવું, જેથી કરીને ઇરિયોફાઇટ માઇટ કંટ્રોલ થઈ શકે. એવી જ રીતે ઉંદરનો કંટ્રોલ કરવો હોય, તેમજ એલ્યુમિનિયમના પતરા કે જે 1 મીટર ઊંચાઈએ 2-2.5 મીટરના જો નાળિયેરીમાં રાખવામાં આવે તો ઉંદર ઝાડ પર ચડી શકતા નથી, જેથી તેનો ઉપદ્રવ અને નુકસાન ઘટાડી શકાય છે. તો જીવાતો માટે જો આપણે મોનોકોટોફોસ કે કોઈ પણ દવાની ટ્રીટમેન્ટ આપેલી હોય તો 1 માસનો ગાળો જવા દેવો, એટલે કે 1 માસ પછી તમારે નાળિયેર ઉતારવા જોઈએ, જે ખૂબ જ મહત્ત્વનું છે. હવે ખેડૂત ભાઈઓ, આપણે જે નાળિયેરીના ઉત્પાદન અને વ્યવસ્થાના જે મુદ્દાઓની ચર્ચા કરી, તો વૈજ્ઞાનિક ઢબે નાળિયેરીના પાકની જો ખેતી કરવામાં આવે તો ઉત્પાદન ક્વોલિટી વાળું વધારે ઉત્પાદન આપણે મેળવી શકીએ. અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. કે આપણા ગુજરાત રાજ્યનો લગભગ 70% જેટલો વિસ્તાર છે એ સૂકા અને અર્ધસૂકા વિસ્તારની અંદર ગણના થાય છે. આવા સૂકા અને અર્ધસૂકા વિસ્તારની અંદર પણ આજે ખેડૂતો છે એ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર આંબળા, બોર અને સીતાફળ જેવા પાકોનું બાગાયતી ખેતી કરવામાં આવે છે. તો સીતાફળની ખેતીની અંદર અત્યારે આપણે ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ કે જેને લીધે આપણને સારી ગુણવત્તાવાળા વધારે વધારે ફળ મળે? હવે ખેડૂત ભાઈઓ, સામાન્ય રીતે વધારે અને સારી ગુણવત્તાના ફળ મેળવવા માટે સીતાફળની અંદર આપણે અન્ય પાકોની જેમ નિયમિત આપણે રાસાયણિક ખાતર કે દેશી ખાતર આપતા નથી, પરંતુ જો આ સીતાફળીની અંદર છે
એ આપણે 10-15 કિલો જેટલું છાણિયું ખાતર અને 3-4 તગારા નદીનો કાપ નાખવામાં આવે, અથવા તો નાઇટ્રોજન છે એ 50 ગ્રામ, ફોસ્ફરસ 50 ગ્રામ અને પોટાશ 50 ગ્રામ, તેમાં દિવેલીનો ખોળ છે એ 500 ગ્રામ જો જાડીઠ આપવામાં આવે તો આપણને વધારેમાં વધારે ઉત્પાદન અને આપણે સારા ગુણવત્તાવાળા ફળ મેળવી શકીએ છીએ. હવે સીતાફળીની અંદર આપણે જો પિયત વિશેની વાત કરીએ તો સીતાફળમાં ફળો છે એ ચોમાસા દરમિયાન બેસતા હોવાથી વરસાદના પાણીથી પૂરતો ભેજ આપણને મળી રહે છે, એટલે કે આ પાકને ખાસ પાણીની જરૂરિયાત રહેતી નથી. છતાં પણ ચોમાસાની આખરમાં 2-3 પિયત આપવામાં આવે તો આપણે ફળોની ગુણવત્તા સુધરે છે અને ઉત્પાદન છે એ પણ સારું મેળવી શકીએ છીએ. પદ્ધતિસરનું વાવેતર કરેલું હોય ત્યારે છોડના વિકાસ માટે શરૂઆતના વર્ષોમાં પાણી આપવું જરૂરી છે, તેમજ આપણે ફળોના વિકાસકાળ દરમિયાન જો પાણી આપવામાં આવે તો ઉત્પાદનની અંદર ફાયદો થાય છે. અનિયમિત પાણી આપવાથી ફળો છે એ ફાટી જવાની પણ શક્યતા રહે છે. હવે ખેડૂત ભાઈઓ, આપણે સીતાફળીની અંદર કેળવણી, છાંટણી અને બીજી અન્ય માવજતો પણ કરવી જોઈએ. સીતાફળમાં શરૂઆતના વર્ષો દરમિયાન ઝાડના સારા વિકાસ માટે ટેકો આપવો, તેમજ રોગવાળી જે સુકાલી ડાળીઓ છે એને આપણે કાપી નાખવી જોઈએ. આ પાકમાં ખાસ કરીને ફળ ફૂલ ફળ નવી વૃદ્ધિ પર આવતા હોવાથી એની છાંટણીની જરૂરિયાત રહેતી નથી, છતાં પણ થડની આજુબાજુની અંદર જે ફૂટ નીકળતી હોય છે એને પણ આપણે સમયાંતરે દૂર કરતું રહેવું જોઈએ. ઉનાળામાં સીતાફળના બગીચામાં આડી ઊભી આપણે ખેડ કરવી જોઈએ અને ચોમાસામાં ખામણા આપણે ચોખ્ખા રાખવા જોઈએ, ગોળ કરી અને વધારાના પાણીનો આપણે નિકાલ કરવો જોઈએ. હવે સીતાફળની અંદર આપણે પાક સંરક્ષણ વિશેની જો વાત કરીએ તો સીતાફળનો પાક ખડતલ હોય સામાન્ય રીતે એમાં કોઈ રોગ જીવાત આપણને જોવા મળતા નથી, પરંતુ જીવાતોની અંદર ક્યારેક એની અંદર ચીટકો કે જેને આપણે મિલીબગ તરીકે ઓળખીએ છીએ એ જોવા મળે છે, જે સીતાફળના પાન, કોમળી ડાળીઓ અને ફળમાંથી રસને ચૂસી અને નુકસાન કરે છે, અને એનું નિયંત્રણ કરવા માટે આપણે 10 લિટર પાણીમાં 10 મિલીલીટર નોવાક્રોન અથવા ફોસ્ફામીડન દવા ભેળવી અને એનો આપણે છંટકાવ કરવો જોઈએ. તો સીતાફળના પાકમાં ફૂલ આવવાની પ્રક્રિયા છે એ લાંબા સમય સુધી ચાલે છે. માર્ચ, એપ્રિલથી જુલાઈ માસ સુધી ફૂલ આવતા રહે છે. સંશોધન ઉપરથી જાણવા મળે છે કે સામાન્ય રીતે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય અને સૂકું હવામાન અને ઓછો ભેજ હોય ત્યારે ફળ ધારણ એકદમ ઓછું થાય છે. ઊંચા તાપમાને પરાગરજને એની ખૂબ જ ખરાબ અસર થાય છે, તેથી સ્વપરાગનયનથી ફળો બેસતા નથી. આથી પરાગનયનની આપણને ખાસ એની જરૂરત પડે છે. આ સમસ્યાના ઉપાય માટે પરાગનયન વધારવા સીતાફળની વાડીની આજુબાજુ આપણે ભેજનું પ્રમાણ વધે, તેમજ આજુબાજુ ઉનાળુ બાજરી કે પિયત પાક કરતા ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતા ફૂલોમાંથી ફળ બેસવામાં વધારો કરી શકાય છે. આમ હવામાં ભેજનું પ્રમાણ વધારતા ફળ ધારણ આપણે વધારી શકાય છે. આવા સ્વફલીકરણથી ફળ ધારણ થતું નથી, એટલે પરાગનયન ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ફળ ધારણ અને ઉત્પાદન વધારવા વૃદ્ધિ નિયંત્રણનો ઉપયોગ કરી શકાય છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ કેન્દ્રની ભલામણ પ્રમાણે મે માસના છેલ્લા અઠવાડિયામાં એટલે કે ફૂલો બેસવાના સમયે 1 લિટર પ્રાણીની અંદર 30 મિલીગ્રામ જેટલો નેપ્થેલિક એસિટિક એસિડના દ્રાવણનો છંટકાવ કરવાથી અને ઉપરાંત બીજો છંટકાવ છે એ 21 દિવસ બાદ જો કરવામાં આવે તો આપણે સીતાફળની અંદર ફળ ધારણ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકીએ છીએ. સીતાફળની અંદર બીજી જ એક એવી સમસ્યા છે કે જેને આપણે ફળનું ફાટી જવું કહેવામાં આવે છે. સીતાફળમાં ઘણી વખત ફળો પાકવાના સમય પહેલાં અને પાકવાના સમયે ફાટી જતા હોય છે. મુખ્યત્વે ફળો ફાટવાના કારણે અમને અંદર ઝાડને લાંબા સમયથી પાણી ન મળતા અને ત્યારબાદ એકદમ ભારે પાણી પિયત કે વરસાદથી મળતા આવું બનવા પામે છે. આ માટે જ્યાં પાણીની સગવડતા હોય ત્યાં ફળ ધારણ થયા પછી જમીનમાં જરૂરી ભેજ રહ્યા કરે તેમ નિયમિત પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ અને શક્ય હોય તો આપણે ટપક પદ્ધતિથી પિયત આપવું જોઈએ. તો આમ ખેડૂત ભાઈઓ, આપણે સીતાફળની અંદર આપણે વાવણી કર્યા બાદ એટલે કે જ્યારે એની અંદર ફૂલ આવવાની પ્રક્રિયા, ફળ આવવાની પ્રક્રિયા વખતે આવી જો નાની નાની બાબતો છે અથવા તો સમસ્યાઓનું સમયાંતરે જો એનું નિરાકરણ કરવામાં આવે તો આપણને સારી ગુણવત્તાવાળા આપણે સીતાફળના વધુ ફળ મેળવી શકીએ છીએ. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, News 18 ગુજરાતી, A/101, Commerce House 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.